સુરાજીમાં માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી છે, ત્યારે માર્કેટિંગ યાર્ડની બહાર 2 કિલોમીટર જેટલી વાહનોની લાઇનો જોવા મળી હતી. તેમજ હવામાન વિભાગની આગાહીના પગલે કમોસમી વરસાદ થશે તો આ મગફળીના માલને નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે. ત્યારે જો વરસાદ પડે તો માલની જવાબદારી કોની, જેવા સવાલો ખેડૂતોમાં ઉઠવા પામ્યા હતા. એટલે અમે એકચ્યુઅલી ઉપર તો જાણ કરેલી જ છે કે હવે 2 દિવસ વાતાવરણના લીધે SMS ઓછા થાય, પણ તેમ છતાં ઉપરથી SMS કરેલા છે. આજ ફરીથી એકવાર જાણ કરીશું કે હવે નેક્સ્ટ દિવસ માટે SMS ઓછા થાય. આમ તો અહીંયા જે યાર્ડમાં ખરીદી થઈ ગયેલી છે એ જથ્થાની જવાબદારી અમારી રહે છે. ખરીદી કર્યા સિવાયનો જથ્થો છે એને તો ખેડૂત અમે કીધેલું જ છે કે અત્યારે ખાલી ના કરતા અને શક્ય હોય તો પ્લાસ્ટિકની તાળપત્રી કે એવું કંઈ રાખજો, જેનાથી તમારો જથ્થો પલળે નહીં. 2 દિવસ 2 કિલોમીટર લાઈન લાગેલી છે, ક્યારે અહીંયા ભરાશે અને ક્યારે ઠલવાશે? તો મંડળ સાહેબ એવો તો જવાબદારી કોણ લેશે? અમે શક્ય એટલું વહેલા 2 કલાકની અંદર તમામ વાહનોને અંદર લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. અમારું નામ ભગવાનજીભાઈ હરિભાઈ સાણંદિયા, તોરણિયા ગામથી આવું છું. અને CCIની ખરીદીમાં અમારો વારો મેસેજ આવે કાલે સાંજે 6 વાગે, તો અમારે વારાના હિસાબે અમે ભરીને આવ્યા સવારે 4 વાગ્યા અને અત્યારે અહીંયા પહોંચી ગયા. હજી અમારે ગેટમાં અંદર જવાનો વારો આવ્યો નથી. અને અમારે હવે આ મોસમ વરસાદની મોસમના હિસાબે વાહન જાજા બોલાવી લીધા છે, જાજા ખેડૂને મગફળી લે, તો વરસાદના હિસાબે હવામાન ખાતાવાળા આગાહી કરે, છતાં જો આટલા આટલા ખેડૂતને બોલાવતા હોય અને વરસાદ આવવાથી જો પલળી જાય મગફળી, તો આની જવાબદારી કોણ લેશે? અને અમારે વરસાદના હિસાબે મગફળી પલળી જાય તો એ એને ફરજ જોખવાની આવશે કે શું કરવું. અને હજી અમને ગેટની અંદર એન્ટ્રી થવાનો વારો આવ્યો નથી. અને અત્યારે હું 2500 કિલો, મને મેસેજ આવ્યા હતા એટલે મગફળી 2500 કિલોની અંદાજે ભરીને આવ્યો છું. મેસેજ કાલ સાંજે 5:30 પછી 4:45 વાગ્યાની આજુબાજુ આ જાહેરાત કરી, છતાંય મેસેજ કર્યા છે. અને અમને સાંજે મેસેજ આવ્યા એટલે અમારે તાત્કાલિક વાહન ભરી એવા, અને વાહનમાં અમારે વાહન ભાડા દેવા કે આ વાહનવાળાનો એ ઠલવીને વહી જાય તો એ છૂટા થાય, એને બીજા ફેરા કરવા, અમારે હું આખો દિવસના ભાડા ભરવા કે 2-2 દિવસના ભાડા ભરવા, શું કરવું? એમાં કાંઈ અમને સમજાતું નથી કે આની કઈ સિસ્ટમ ઉપર હાલે છે. કાંઈ હજી અમને રાહત પેકેજ મળ્યું નથી. એક વાર અમે ઓનલાઈન ફોન ભરી દીધા છે ને, હજી અમારે કાલે જ મને મંત્રીએ અમારા ગામના કીધું કે તમારે શુક્ર શનિથી પાછા ઓનલાઈન ફોર્મ ભરવાના થાય છે, બીજી વખત ભરવાના થાય ને ત્યારે તમને કે આ હજી કાંઈ રાહત પેકેજનું તમને વળતર મળશે. હજી કાંઈ મળ્યું નથી, કોઈ મેસેજ નથી આવ્યો, કાંઈ સમાચાર નથી આવ્યો કોઈ જઈને. સરકાર પાસે તો અમે વીમાની વધારે અપેક્ષા રાખી છે. વીમો અમે 145% વરસાદ થવા થતાં જો વીમામાંથી બાકાત કરી નાખે તો આ શું અમારે સમજવું? અમે પ્રીમિયમ તો આજે વર્ષોથી ભરી રહ્યા છીએ. મેસેજ કાલે સાંજે 7:30 આવ્યા કે ભાઈ કાલે તમારો વારો છે ને તમે આવી જાઓ છો સવારના 8 વાગે. અમે રાતે 4 વાગ્યાને આવીને બેઠા, હજી કાંઈ કોઈ કાંઈ ખોલ્યું નથી, હજી કાંઈ એનો ઢંગતડો કાંઈ છે નહીં. હવે આ વરસાદનો માહોલ છે, મગફળી પલળશે તો અમારી મગફળીની પોઝિશન શું થાય, જવાબદારી કની રહે? આગાહી આપેલી જ છે બરોબર, છતાં બી આ લોકો તમને કેમ બોલાય? હવે બોલાવે એટલે અમારે આવવું જ પડે. મગફળી પલળી જાય તો જવાબદારી સરકારની જ રહી ને? અમે તો કોરી મગફળી લઈને આવ્યા હોય, અમારે અત્યારે આ જો મોડું ખુલશે એટલે અમારે સાધનો ડબલ ભાડા દેવાના, એ ભાડું સરકારે દેવું પડશે.